નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી લર્નિંગ સ્કૂલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોઈ રહ્યા છો કે એજ્યુકેશન ધોરણ 10 ગુજરાતીમાં. આજે આપણે એક પાઠમાંથી મોસ્ટ અગત્યનો અને બહુ જ સુંદર રીતે રજૂઆત કરી શકાય એવો પ્રશ્ન આપણે આજે જોવાના છીએ કે જેથી કરીને બોર્ડમાં તમે 4 માર્ક્સમાં પૂછાય તો 4માંથી 4 માર્ક્સ મેળવી શકો. અને આ બહુ સરળમાં સરળ રીત છે પ્રશ્નને યાદ રાખવાની. તો હવે આગળ વિડીયો આપણે શરૂ કરીએ પહેલા આપણે માધવ પેપર સેટની વાત કરી દઈએ કે જે ગણિત અને વિજ્ઞાનનો પેપર સેટ છે. 5-5 પેપર તમે તૈયાર કરીને બોર્ડમાં 100% સફળ થશો. એટલે કે જો તમારે પાસ થવા માટે તકલીફ પડતી હોય ગણિત અને વિજ્ઞાનમાં તો તમે આટલા 10 પેપર કરીને આરામથી ગેરંટી સાથે પાસ થઈ જશો. અને જો તમારે બોર્ડમાં એવરેજ વિદ્યાર્થી હોય, જો તમારે 40-50 માર્ક્સ આવતા હોય તો ગેરંટી સાથે 60-65 માર્ક્સ લાવવાની ગેરંટી છે. આ પેપર સેટની સાથે સાથે તમને મળશે ગુજરાતી ગ્રામરના 20 ટોપિક, સાથે સાથે આપણા ગણિતના જે પેપર છે એના સોલ્યુશન વિડીયો સ્વરૂપે, અને કોમ્પ્યુટરના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એના પણ વિડીયો તમને આ પેપર સેટની સાથે મળશે. હવે આ પેપર સેટ ક્યાંથી અને કેવી રીતે મેળવવો એના માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પહેલી લિંક આપેલી હશે, અથવા તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. ચલો તો આજના પ્રશ્નની વાત કરીએ. તો આજે આપણે જોવાનું છે ધોરણ 10નું, એટલે કે જે તમારી બે ભાગ પડે છે ગદ્ય અને પદ્ય, તેમાંથી પાઠમાંથી પૂછાતો એક પ્રશ્ન જે 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખવાનું હોય છે. પ્રશ્ન કંઈક આ મુજબ છે કે ભૂખતીએ ભૂંડી ભીખ, આ શીર્ષકની યોગ્યતા આલેખ. 4 માર્ક્સનો તમારે પ્રશ્ન છે. તો આ પ્રશ્નને આપણે મુદ્દાસર જોઈએ તો કેવી રીતે સમજી શકાય અને યાદ રાખી શકાય. તો આ પ્રશ્નને આપણે ટુકડા પાડીને 10 ભાગમાં વહેંચ્યો છે, એટલે કે 10 અલગ અલગ મુદ્દા છે જે તમે વારા પરથી યાદ રાખવા માટે પણ સરળતા રહે અને અલગ અલગ પ્રેઝન્ટેશન કરી શકો છો. એટલે કે તમારે પેપરમાં પૂછાય તો તમે ડેશ કરીને અથવા તો અલગથી મુદ્દો બનાવીને લખી શકો છો, જેથી કરીને પેપર ચેકર ઉપર સારી અસર પડે અને તમને પૂરા માર્ક્સ મેળવવામાં મદદરૂપ થાય. ચલો તો આ પ્રશ્નનો આદર્શ જવાબ જોઈએ. તો એક એક ટોપિક કરીને પહેલો મુદ્દો છે આપણી પાસે કે ભૂખતીએ ભૂંડી ભીખ શીર્ષક કથા વસ્તુના આંતરગુફનની દ્રષ્ટિએ અનેક રીતે સાર્થક છે. કાળુ અને રાજુ મુખ્ય પાત્રો છે આ વાર્તાના. આપણને ખબર છે કે પન્નાલાલ પટેલની માંડવીની ભવાઈમાંથી આ પ્રશ્ન છે, તો એમાંથી આ પહેલો મુદ્દો છે. એથી આગળ આપણે બીજો મુદ્દો જોઈએ તો છપ્પનિયા દુકાળની કાર્મી પરિસ્થિતિની વાત છે. મેઘડિયા મહાજન ગામના સૌને ધાન આપે છે અને કાળુ છે એ સ્વમાની છે. આગળનો ત્રીજો મુદ્દો જોઈએ તો ત્રીજા મુદ્દામાં આપણે સમાવી શકીએ કે જે કાળુ સ્વમાની હતો તો એને ભીખ માગવી એના સ્વભાવમાં નથી. એ જાણે છે કે મહાજનના કોઠારમાં અમારું જ ધાન હોય, એની સામે અમારે જ હાથ લંબાવવાનો. એથી આગળ જોઈએ તો સ્વમાની કાળુને સુંદર શેઠ એક ઉપાય સૂચવે છે, ઓટલા પર ઝાડુ ફેરવવાનું અને ગાદી તકિયા પાથરવાનું કામ સોંપે છે. એનાથી આગળ કાળુને શેઠ પર માન થયું, મહેનતના બદલામાં 150 શેર ખીચડી લીધી એ ખરી, પણ પાછું સ્વમાન જાગ્યું. બાવાના બે બગડવા જેવું લાગ્યું, ટેક પણ ન રહીને મરવા જેવું થયું. એને થયું નસીબ પણ કાણું છે ને ખોબો પણ. વેદના તેના વર્તનને વાણીમાં ટપકવા લાગી, ચિત્ત ભ્રમ થયો, બબડ્યો કે ભૂખ ભૂંડી નથી પણ ભૂખથી એ ભૂંડી ભીખ છે. કાળુની મન સ્થિતિ દ્વારા ભલભલાને કંપાવી નાખે એવી પરિસ્થિતિનું નિર્માણ લેખકે લખ્યું છે. આ શિક્ષકને યથાર્થ કરતા વ્યક્ત કરતા શબ્દો છે કે નથી વેઠાતા રામ ભૂખોય, નથી વેઠાતીને ભીખોય માટે ઝીંકવા માટે કાળુ મકાનોનો ઓટો ચડતા ઝીંકાઈ પડ્યો. કાળુને ભૂખ કરતા એ ભીખ એને આકરી લાગી, આમ ભૂખથી એ ભૂંડી ભીખ શીર્ષક યથાર્થ છે. આ તો આ રીતે આપણે અલગ અલગ મુદ્દા પાડીને યાદ રાખવા માટે તમે આવી રીતે ભાગ પાડી શકો છો અને એ મુદ્દા પરથી આખો પ્રશ્નને એકદમ વ્યવસ્થિત રીતે આલેખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે, કયા સબ્જેક્ટનો જોઈએ છે એ કોમેન્ટ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આપણે પ્રયત્ન કરીશું કે નવા વિડીયો જે તમારા મનપસંદ ટોપિકના અથવા તો તમારી જે જરૂરિયાત છે એ મુજબના બનાવી શકીએ. તો ચલો મળીશું એક નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે, નવા પ્રશ્ન સાથે. ત્યાં સુધી વાંચતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો. જય જય ગરવી ગુજરાત. જય.